ब्रेक बाद आगळ वात करिए तो पाटण नगरपालिकाना नवीन बिल्डिंगमां उद्घाटन समारोहनी तकती मामले भारे विवाद सर्जायो छे। त्यारे तकतीमां प्रोटोकॉल मुजબના नाम सहित उपप्रमुख लालेश ठक्करनुं नाम न होवાથી उपप्रमुख द्वारा रविवार સુધીમાં प्रमुख द्वारा तकतीની સુધારણા કરવામાં નહીં આવે તો સોમવારથી પાલિકામાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પાટણ પાલિકાના નવીન બિલ્ડિંગનું નાયબ મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું। त्यारे उद्घाटन तकती में प्रोटोकॉल मुजब संसद सभ्य धारासभ्य ने पालिका उपप्रमुख लालेश ठक्कर सहित चेयरमैन नु नाम लखी प्रमुख महेन्द्र पटेल द्वारा तेमने भाई मनोज पटेल नु नाम लखायु हतु, जे तकती नियम मुजब न बनावेल होवाथी तेमा फरी सुधारणा करी नियम मुजब बनाववामां आवे तेवी उपप्रमुख लालेश ठक्कर द्वारा मांग करवामां आवी हती। तो बीजी तरफ प्रेस कॉन्फरेंस में उपप्रमुख लालेश ठक्करे पाटण नगरपालिका प्रमुख महेन्द्र पटेल पर चौंकावनारा गंभीर आरोप लगवाया हता અને કહ્યું હતું કે મહેન્દ્ર પટેલ દારૂ પીને પાલિકામાં પડી ગયા હતા, એમનો પગ પણ હાલ ભાંગી ગયો છે અને વધુ જણાવ્યું હતું કે તેઓ દારૂની પાર્ટીઓ કરે છે, પાલિકા પ્રમુખની કાર્યકર્તું તો પાટણની પ્રજા સમક્ષ મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું અને તેને લઈને લાલેશ ઠક્કરે પ્રમુખનો એક વિડીયો મીડિયા સમક્ષ વાયરલ પણ કર્યો હતો। જો કે લાલેશ ઠક્કરના ગંભીર આરોપથી પાટણમાં રાજકારણ ફરી ગરમાયું છે। પ્રમુખ દ્વારા રવિવાર સુધીમાં નવીન બિલ્ડિંગની તકતીમાં તો સોમવારથી પાલિકામાં સમર્થકો સાથે પાલિકા પરિસરમાં પ્રમુખના વિરોધમાં આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। પાટણ નગરપાલિકાના નવીન મકાનનું લોકાર્પણ થયું। આ લોકાર્પણની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખ નિમંત્રક હતા। હું ઉપપ્રમુખ હતો, નિમંત્રણમાં મારું નામ હતું કંકુતરીમાં, તેમ છતાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જ્યારે અહીંયા આવવાના હતા આગલા દિવસે જ પોલીસ દ્વારા મારી ધરપકડ કરી દેવામાં આવી। કદાચ આ કદા ગુજરાતનો નહીં પણ આખા દેશનો એવો પહેલો દાખલો હશે કે નિમંત્રકની ધરપકડ કરી દેવામાં આવી। બિલકુલ નશાની અંદર આજે પાટણ નગરપાલિકાના પ્રમુખ વહીવટ કરી રહ્યા છે। એમને જે તકતી બનાવેલી લોકાર્પણની એની અંદર નીતિ નિયમોને નેવે મૂકીને તકતી બનાવી છે। કોઈપણ સરકારી કાર્યક્રમ હોય, સરકારના પૈસે અથવા પાટણની પ્રજા જે વેરો ભરે છે એ પૈસાથી જ્યારે આ બિલ્ડિંગ બનતું હોય ત્યારે નીતિ નિયમ મુજબ તકતી બનવી જોઈએ। એની અંદર નીતિ નિયમ મુજબ જેના નામ આવવા જોઈએ એના આવવા જોઈએ। મેં તમને હિંમતનગર નગરપાલિકાના લોકાર્પણની તકતીનો ફોટો પણ બતાવ્યો। આ તકતીની અંદર સંસદ સભ્યનું નામ નથી, ધારાસભ્યનું નામ નથી, ચીફ ઓફિસરનું નામ નથી, ઉપપ્રમુખનું નામ નથી। આટલો મોટો ગુનો જ્યારે પ્રમુખ નશામાં કરતા હોય અને એનાથી પણ મોટો ગુનો, ચલો આ બધાના નામ તો કાપી નાખ્યા એમને, પરંતુ એમના સગા ભાઈ જેમની પાસે કોઈ બંધારણીય હોદ્દો નથી એમનું નામ તકતીમાં લખી નાખ્યું। અને આ વાતનું મારે મેં જ્યારે એમને ધ્યાન દોર્યું, મેં કીધું આવો તો નશો ના હોવો જોઈએ સત્તાનો, તો એમણે મને કહ્યું કે જે હું કરીશ એ થશે, જે થાય કરી લેવાનું। યશદરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાટણ।